ગીતો અને વાતો છે કરવાના છે. જય માતાજી. જય માતાજી. ગીતાબેન જય માતાજી. જય માતાજી. કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં. કેમ છો બેન આપ? બધા મજામાં? એકદમ મજામાં ભાઈ. પરિવાર મજામાં? બધા હાઉ મજામાં? તમારા ઘરે બધા મજામાં ભાઈ? બધા એકદમ આનંદમાં, એકદમ લેરમાં. જી. પૃથ્વીરાજ શું કરે છે? મોજમાં ને? હાઉ બસ મજામાં છે ભાઈ. અમારા વનેયુ સાહેબ. જી જી જી. બસ બેનબા, આ કપરો કાર છે આપણા બધા ઉપરથી પસાર થઈ રહ્યો છે અત્યારે. જી ભાઈ. માં ભગવતીને આપણે પ્રાર્થના કરીએ કે આપણો પ્રદેશ, આપણો દેશ અને સારું વિશ્વ છે એ આ મહામારીમાંથી જલ્દી બહાર આવે. જી ભાઈ. અત્યારે બધા પોતપોતાના આંગણામાં, તમે તમારા ઘેર, અમે અમારા ઘેર. જી. એ માધ્યમથી આ એક આપણને સારું એક માધ્યમ મળ્યું છે સોશિયલ નેટવર્કનું, કે એ માધ્યમથી આપણે મળી શકીએ છીએ અને ભગવતી આપણને જે કલા આપી છે એ કલાના માધ્યમથી આપણા જે કોઈ ચાહક મિત્રો હોય છે એને આપણે 24 કલાકમાં એકાદી કલાક, અડધી કલાક, પોણી કલાક આપણા માધ્યમથી પસાર કરવામાં ભગવતી અને અખિલ બ્રહ્માંડના માલિકે આપણને સહભાગી બનાવ્યા છે. એટલે આ સુર અને શબ્દનો એક સંવાદ નેટ થી હેતની વાતોમાં તમારું હાર્દિક સ્વાગત છે, તમને આવકારવામાં આવે છે. અને આપણા બધા શ્રોતાઓ છે એમને પણ હું ગીતાબેન રબારી અને દેવરાજ ગઢવી આ બધા શ્રોતાઓને આવકારીએ છીએ, એનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. મિત્રો, આજે જે અમારી સાથે જોડાયેલા છે એ એમના પરિચયની કોઈ જરૂર નથી, એમનો પરિચય એટલે ખુદ છે. અમારો લોક સાહિત્યનો એક દુઓ છે બેનબા, કે તરવું તાતરવું તસગરું નાડી વેદ ને ન્યાય રાગ પાગ ને પારખું આઠે આપ કડાય. આઠ નો પરિચય છે એ પોતે. હું એમ કહું મને તરતા આવડે છે તો વાત થી ના હાલે, એ તો હું ધુબાકો મારું તો ખબર પડે. એમાં કળા છે અને ભગવતીએ આપણને કળા આપી છે. આપ વિહોતેર સમાજનું તો ગૌરવ છો જ, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છો. અને બેનબા, અમુક સંયોગો જ એવા હોય છે કે એ સંયોગો બધા થતા હોય છે. આપ આજે એવા એક સંયોગમાં ગુજરાતી કલાના કલાધર તરીકે આવ્યા છો. વડવાળા વાળા દેવે અને ભગવતીએ આપની ઉપર કૃપા કરી છે, આપના મા બાપના અને ગુરુ મહારાજના આશીર્વાદથી આપ ઓલા ભવનું એક ભાથું લઈને, મારું માનવું છે કે આવ્યા હોય તો જ આવડી મોટી સફળતા આવડી ઉંમરમાં મળે છે. કે આપણે વડીલોની અને માતાજીની કોઈ કૃપા આપણા ઉપર 100%. અને આજે એવા સમયે તમે આવ્યા છો કે મારે યાદી એટલા માટે કરવી પડે છે કે તમે ગુજરાતના એક ગૌરવવંતા લોક ગાયિકા છો. આપનો કોયલ જેવો સુર છે. કચ્છની કોયલનું બિરુદ તો મળ્યું છે, પણ હું તો ગુજરાતની કોયલનું આપને નિહાળું છું. અને અત્યારે એવા એક યુગમાં, એવા સમયમાં આવ્યા છો કે દિલ્હીના તખત પર પણ એક ગુજરાતી સમજે એવા આપણા એક હિરલાનિયા બિરાજમાન છે. અને એ મેં વાંચ્યું ટ્વીટ થી માંડી અને આપના માધ્યમથી માંડી કે આનાથી મોટી બીજી કઈ આપણી સફળતા હોય, આનાથી મોટું કયું ગૌરવ હોય. ભારતના રાષ્ટ્રપતિ પછીની જો કોઈ પોસ્ટ હોય તો વડાપ્રધાનની છે, તો એ ગુજરાતના નાથ તો હતા જ, હવે ભારતના નાથ તરીકે. અને એની આપની નોંધ લીધી અને આપણા ગીતના જે કઈ એની ભાષામાં એક ગુજરાતીની સાજે રીતે આપને એ જાણીને મને આનંદ થયો. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. બેનબા, આપ જયારે મળ્યા મોદી સાહેબને ત્યારની શું ફિલિંગ હતી આપની? ભાઈ, આમ તો હું જયારે પણ કોઈ નવા માણસ કે મોટા માણસ ને મળું એટલે આમ ડર રહેતો હોય જેટલા કઈ મોટા પ્રોગ્રામ હોય, પણ ત્યાં એમને મળ્યાથી જે અનુભવ એવો થયો કે આટલી મોટી સત્તા ઉપર બેસી અને એમને દરેક, હું જયારે એમને નાની હતી જયારે સ્કૂલ ટાઈમ એમને આપણે રણોત્સવમાં મળ્યા ઈ એમને યાદ હતું. અને એમને દરેક માણસને બોલાવવાનો જે આદર ભાવ, એમનો જે આવકાર એટલો અલગ છે, એટલો મીઠો છે. અને આપણા દેશ પ્રત્યે, ખાસ આપણા ગુજરાત પ્રત્યે એમને જો એમનો જે પ્રેમ છે, એમની જે લાગણી છે, એ એમનું એમનું મોઢું જોઈને, એમને જે હસતા જોઈને આપણે છલકાઈ આવે, ખબર પડે કેટલો એમને એમના ગુજરાત પ્રત્યે ને એના પોતાના લોકો પ્રત્યે કેટલો પ્રેમ છે. વાહ વાહ વાહ. તો બેનબા, આજની શરૂઆત સુર અને શબ્દથી, તો હું આપની પાસે ભગવતીની એક કોઈ પણ રચના, આપની માતાજીની વંદના એક બે કડી થી શરૂ કરો, પછી જેમ જેમ બેનભાઈની મોજ. હા બેનબા, જરૂર જરૂર. ભાઈ, આપ આઈ સોનમાના વંશજ છો, તો હું આઈ સોનબાઈ ને યાદ કરીને એક ગીત તમને. જય હો, જય હો મઢડાવાડી માં, જય હો. ડાડો હુરાજ ને એવું કે ને સોનબાઈ હા રે, ડાડો હુરાજ રે એવું કે ને સોનબાઈ હા રે, આઈ તું તો ભોળા રે એ ભળી ને સોનબાઈ દોડતી, આઈ તું તો ભોળા રે એ ભળી ને
હોન બાઈ દોડતી આઈ તું તો મેલા રે એ ઘેલાને દેતી માન મઢડાની હોન બાઈ હા રે ડાડો રાજ રે એ ઉગે ને સોન બાઈ હા રે આપણા અંધારા ઓરડાનો હોન બાઈ દીવડો એમાં જીવડો ઈ જીલુનો કેવાય મંડળાની હોન બાઈ હા રે ડાડો હુરાજ રે એ ઉગે ને સોન બાઈ હા રે વાહ બેન જાગતી જ્યોત અમારો એક દુઓ છે કે દંત કથા ને દાખલે અમારી જૂની વાતું જાત જો જન્મી ઓ જગતમાં અમારી મઢડા વારી માત ક્યાં બાત ક્યાં બાત જાગતી જ્યોત નજીકમાં થયા છે એટલે બધાને એની સ્મૃતિ હોય છે ઘણા એ જોયા હોય છે અને ક્રાંતિકારી માં સોનલ છે અને આપે જીલુદાન ની રચના ગાઈ માં મેલા રે ઘેલા ને એને તો સર્વ સરખા હોય માને કોઈ હોય નહી એ માં ભગવતી સોનલ જાગતી જ્યોત મેં સૂરજ ઉગે અને સોનબાઈ સાંભળે કેવડી શ્રદ્ધા આવી છે માણસ ને સૂરજ નું ઉગવું છે એ નિત્ય છે એટલે આ ગીત એવું કે છે કે નિત્ય શ્રદ્ધા જોડાયેલી છે સૂરજ આમ જળાહાડા ઉગે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહાના ભામણા મરણ લિયન જગમાણ રાખ્યો કાશ્ય પર આવું ઉગવું અચૂક ઉગવાનું આળસ નહીં એમાં ચરુ ને પડે ચૂક પછી ગમણે કાશ્ય પર આવું કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ પણ રાત ન ભાંગે રાણ ગમણે કાશ્ય પર આવું જેમ સૂરજ ના દુઆ છે એમ સૂરજ ઉગે અને હોનબાઈ સાંભળે તો એ કેટલો એનો જીવડો છે એ હોનબાઈ માં પ્રત્યે ઓતપ્રોત છે એની લાગણી અદ્ભુત હશે જી અદ્ભુત હું બેનબા દુબઈ ગયેલો 2010 કે આ 10 માં ત્યારે મેં એક સોની ને ત્યાં એક દ્રશ્ય જોયું મેં મઢડા પણ માના આંગણામાં વાત કરી છે કે એક ઢોલિયો હતો ને ઢોલિયા ઉપર ગોદડી પાથરેલી બેનબા અને ગોદડી પાથરેલી અને ત્યાં માં હોનબાઈ નો ફોટો અને ત્યાં એક દીવો હતો એટલે મેં પૂછ્યું કે ફોટો તો બરોબર છે આ ઢોલિયો ના ગોદડી તો એ પરજીયા સોની હતા ને મને એને એવું કીધું કે દેવરાજભાઈ અમારી આ ગોદડી ઉપર મઢડા વાળી માં હોનબાઈ માં જેદી આવી અને બેઠા તેથી થી અમારું અભરે ભરાણું છે એટલે અમે તો એમ જ માનીએ છીએ કે આ ગોદડી છે ને એમાં હોનબાઈ ની કૃપા છે એટલે મેં એક દુઓ ત્યારે એ વાત તો વેલી હતી પણ હું ત્યારે અમુક દુઆ તેથી મને એક સ્મૃતિ થઈ કે બાઈ તું બેઠી પાથરણાઈ પૂજાય હે ભગવતી હે હોનલ બાઈ તું બેઠી પાથરણાઈ પૂજાય આ વિદેશમાં પણ વખણાય અમારી હોરઠ વાળી હોનબાઈ એટલે એ એ જાગતી જ્યોત ની આપ યાદ કરી હવે બે ચાર જે કઈ વાતો અને ગીતો છે તો મને બે ચાર દિવસ થી વાતો ફરમાઈશે આવે છે પણ આજે આપણે એક વિહોતેર સમાજ ના છીએ માલધારી સમાજ ના છીએ એટલે કેવડો પ્રકૃતિ પ્રત્યે આપણો પ્રેમ છે બેન આપણે આમ તો હું માનું છું ત્યાં લગી તમારું જીવન ગ્રામ્ય સંસ્કૃતિ માંથી આજે પણ એટલે આપ એને બહુ આપ એને બહુ નજીક હોય છે અને મને એ તમારા ગીત ની મારે બે કડી સાંભળવી છે આપનું પ્રચલિત રોણા શહેર માં પણ હવે તમારે એકાદુ ગીત ગરવા ગામડામાં એવું પણ ગાવું પડશે કારણ કે આજે આશરો છે ગામડા આપ્યો છે સાચી વાત ભાઈજી એ શેર તો શેર છે એટલે હું એક બે કડી આપ એની સંભળાવી દઉં બધા પ્રેક્ષકોને આમ તો ઘણા બધા ગીત છે ગામડાના પણ અત્યારે લગભગ નથી યાદ આવતું સ્કૂલ ટાઈમે એકાદ એની એની થોડી કડી ભૂલાણી છે તમને કદાચ હોય તો મને કહેજો ઓલું છે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું એટલે એના આગળના થોડા શબ્દ ભૂલાણા છે તો થોડુંક મને કદાચ આપને યાદ હોય તો યાદી અપાવજો ગાજે છે ગીત જ્યાં હેતનાર રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું ગાજે છે ગીત જ્યાં હેતનાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીઓ ના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું
ભાઈ આ ગીત હું જયારે સ્કૂલમાં ભણતી ગામડે ત્યારે ગાયું હતું, પછી કોઈથી ગાયું નથી એટલે થોડું આમ ભૂલાઈ ગયું એના શબ્દો છે. પણ આપનો આભાર કે આપે યાદ કરાવ્યું. એકના સુખે સૌ સુખિયા રંગભર, દુઃખમાં ભેળું છે આખું ગામ. ધરતી ખેડે છે સૌ સાથ મારે રંગભર, નાનું રૂપાળું મારું ગામડું, ધંધા વિનાનું નથી કોઈ રે રંગભર, નાનું રૂપાળું મારું ગામડું. ઘરો ઘર ઘંટીયું ગાજતી રે રંગ ભર્યું, નાનું રૂપાળું મારું ગામડું. રેટિયાનો થાતો રણકાર રે રંગ ભર, નાનું રૂપા એ ગામડા. એ આજે બધાને આવકાર્યા છે. મેં કાલ પરમ દિવસે માયા મામા સાથેના સંવાદમાં કીધું હતું કે જ્યાં લગી ત્રાંબા પિત્તળ અને જસતના થાંભળા રહે ને, માલધારી સમાજ સંકળાયેલા છે તો આપણો પશુ પ્રત્યેનો કેટલો પ્રેમ હશે. એ રામ માલધારી આપણા રામ રબારી ની વાત તો બહુ જગજાહેર છે, મારે આખી વાત નથી કરવી. પણ એ ગાયો આરે જેને જેનું જીવન છે એ કુરબાન કર્યું છે. જર નામનું અમરેલી બાજુનું નાનકડું ગામડું અને એ ગામડાનો રામ ગોવાર છે એ જેદી એ ગાંડીગીરીમાં ગાયું ચારવા જતો હોય છે. એક એક ગાયને નામથી બોલાવે બેનબા. જે ગાયનું નામ લે ને એ ગાય છે એ કાન હિહોરા કરી અને રામ બોલાવે ને આવી જાય તો તમે કલ્પના કરો, 300 જેટલી ગાયું ચારવા વાળો એક ગોવાર એક એક ગાયુંને નામથી બોલાવતો હોય છે તો એનું જીવન એ ગાયું આરે કેટલું ઓતપ્રોત થઈ ગયું છે, કેટલું એની સાથે એનો પ્રેમ હશે. અને એ એટલી ખેવનાથી ગાયોને ચારતો કે જાણે પોતાનો પરિવાર હોય, જાણે પોતાનું કુટુંબ હોય. એક ગાયને ભૂખી ન રહેવા દે, એક ગાયને દુખી ન રહેવા દે. એમાં ઘટના એવી ઘટે કે એ ગામના દરબારો છે, કાઠી સમાજના માણસો છે, એમાં કોઈક સ્વામી આવેલા, સાધુ સંતો આવેલા ને બધા બેઠેલા અને 300 ગાયું છે. એ હિંહોરતી હિંહોરતી જેથી ઝરની બજારમાંથી નીકળી તેથી ખડ વેચવા વાળા ત્યાં પાછળના પાછળ બેહેલા. લીલો લીલો રજકો છે જેની પાથરેલો છે, લીલો રજકો પીળો છે. પણ 300 ગાયું માંથી એક ગાય છે જેથી જરકા એ રજકા અમે જોયું નહીં અને વહી ગઈ ને. તેથી આવનાર મહેમાનો એ સાધુ સંતો એમ કીધું કે આ ગાયનો ચારવા વાળો એવો કયો છે કે આવા રજકા પીડ્યા છે છતાં તમારી એક ગાય છે આની અમે જોતી નથી. તેથી કીધેલું કે અમારો રામ ગોવાળ છે, રામ રબારી છે, એ અમારો રામ ચારે છે ને. એનું નામ રામ છે પણ જાણે ગાયોને ચારતો હોય ને ત્યારે આપણને એમ લાગે કે કૃષ્ણ ચારતો હોય એવા હેતથી ગાવડીઓને ચારે છે. અને એમાં વાત થતા હતા એમ કીધું કે તમે ક્યાં વાત કરો છો, આ ગાયું છે એના આંગણામાં એના ગમાણમાં બંધાઈ જાય અને રામ છે એ વાંપ કરે ને બધી ગાયું છે એના વાછરડા મૂકીને આવે. ત્યારે મહેમાન માંથી એક માણસે કીધું કે બાપુ એટલા બધા વખાણ નો હોય, તમારો ગોવા રહેશે એમાં નાની, પણ આવું શક્ય નથી કે એના વાસરા પાસે આવી જાય અને પાછી આવે કે તો મારો શરત. એટલે રામને બોલાવવામાં આવ્યો. ટૂંકમાં વાત કરું રામને એમ કીધું કે રામ આ મહાજનો આવ્યા છે, આ સંતો આવ્યા છે, આ દરબારોના ગલઢેરાઓ બધા જ બેઠા છે અને જર ગામના આંગણામાં મારાથી વાત થતા થઈ ગઈ દરબાર કે રામ વામ કરે એટલે બધી ગાયું આવે, તું વામ કરીશ તો ગાયું આવશે. તેથી રામ રબારી એટલું બોલેલો કે બાપુ ગાયું તો આવે પણ મારી એક શરત છે, હું મારી ગાવડીઓને એવી રીતે ન દુખી કરું ઇતિહાસકાર કાનજી ભૂટા બારોટે, સ્વર્ગસ્થ કાનજી બાપા પદ્મશ્રી કાનજી ભૂટા બારોટે આ વાત લખી છે બેન કે રામ ગોવારે કાનમાં આંગળી નાખીને જે વામ કરી છે એ ગોરીને બોલાવી છે, એ કાંબળીને બોલાવી છે, એ જાંબલીને બોલાવી છે, એ ગાયુંના નામ લઈ લઈને અને તા તો ગાયું છે એ હાકરું તોડી વાછરું મૂકી અને જરની બજારમાં ઉભરાવા માંડ્યું, વાંભવા માંડ્યું અને એટલી બધી ગાયું ભેર્યું થઈ ગયું ને. પછી મહાજનને એમ કેવું પીડ્યું, ગલઢેરાવને એમ કેવું પીડ્યું કે રામ રેવા દે, હવે આ ગાયુંને એના આંગણામાંથી આવે છે અમે જોઈ નથી હકતા, એક નહીં તું કે એટલા અમે કપાસિયા નિર્વા તૈયાર છે, આ રામનો પ્રેમ છે. અને વાત તો એવી બને છે કે રામનું જયારે અવસાન થાય બેન ત્યારે ગાવડીઓ છે એ રામના નનામીને જવા નથી દેતી. ગામડ્યું છે આવીને ઉભી રહી ગયું છે, આંખમાંથી આવડાની ધાર વહી જાય છે, એ માન માન કરી અને રામની નનામીન કાઢે છે ને. તો ઇતિહાસમાં એવું લખાવવામાં આવ્યું છે પહેલી વખત આખા ગામની ગૌશાળા છે એ શમશાન લગી એક રામને વળાવવા માટે આવી હતી.
તો તમે કલ્પના કરો આ દેશનો પશુ પ્રત્યેનો આપણા માલધારીઓનો કેટલો પ્રેમ હશે, ગોવાળોનો કેટલો પ્રેમ હશે. એટલે એક ગીત મારે તમારી પાસેથી સાંભળવું છે કે ગાયું ના ગોવાળ તારી ગાયું લઈને આવ્યો વાસરું ભાંભરે, એની બે ચાર કડી બેનબા. ભાઈ તમે વાત કરી કે એ માલધારી ને આખું જીવન એમની ગાયો માટે એમણે અર્પિત કર્યું હોય. અમારે અહીંયા અમારો જે મેઈન વિષય છે એ નાનો માલ, ઘેટા બકરા કે, એટલે મારા કાકા મારા મામા બધાને એ ઝીણો માલ બહુ. તો પણ ઈ કાંઈ પણ પ્રસંગ હોય તો ઈ નો આવે કે અમારો માલ રેઢો એટલે અમે નો આવી શકીએ. કાંઈ પણ ગમે એવો પ્રસંગ હોય મોટો હતો, એટલે એમણે કોઈ પણ માલધારી આખું જીવન એમને ગાયો માટે જ અર્પિત કર્યું. એટલે તમે બહુ સારી યાદી કરાવી, તો ચોક્કસ થી કહીશ. મને ગૌરવ થાય કે હું માલધારી ની દીકરી છું, અને તમામ માલધારી જ્ઞાતિ જે મને આવકારો જે પ્રેમ આપ્યો ને ઈ તો હું એનું ઋણ જ ન ચૂકી શકું ભાઈ. એમાં અમારો ઠાકર વડવાળો એટલે મારી ગાયો ના એ ગોવાળીયા જાટ ગાયું લઈને આવજો, એના વાછરડું ભાંભરે ને વાલખા મારે રે એ ગોવાળીયા જાટ ગાયું લઈને આવજો, ઈ ગોરાલ રે એ ગાયો ના દૂધડા તાહડીયુમાં પીધાજો, આજ એના રે એ વાછરું ને ભૂખ્યા લઈ આવું તો એ ગોવાલાણ મુને મારો ઠાકર ઠાબકો દેજો, મારી ગાયો ના એ ગોવાળીયા જાટ ગાયું લઈને આવજો, એ જટ ગાયું લઈને આવજો. કેટલો પ્રેમ હશે કે એને જો હું ભૂખી લઈ જાઉં તો મને મારો ઠાકર ઠબકો દે. ઠાકર ઠબકો દે, ઠાકરને ધ્યાનમાં રાખી. અને જયારે કોઈ પણ પ્રવૃત્તિ આપણા સમાજનો માલધારી સમાજનો કોઈ માણસ પ્રકૃતિને ખોરે કરતો હતો ને ત્યાં લગી સુખી બહુ હતો બેન. ઠાકરને ધ્યાનમાં રાખી અને પ્રકૃતિની નજીક રહીએ ને, અને પ્રકૃતિ એની નજીક રહીએ એવું મેં સાંભળ્યું છે. એક તો પ્રકૃતિ અરે રહેવાળો માણસ તમે જોજો મોટે ભાગે એ કર્કશ નહીં હોય. જી જી, એ સુરમાં નો હોય તાલમાં નો હોય અલગ વાત છે, પણ મીઠો તો હશે જ. બરાબર, તો મીઠાશ છે એ બહુ મોટી ભગવાનની દેણ છે. જો તમારું ગળું જ મીઠું ન હોય, તમારી પાસે બધું હોય, ગળાની મીઠપ વિના નકો ગાવું, તો એનું ગાવાનું કોઈ મતલબ નથી. પ્રકૃતિની પછી માણસો કેમ કેતા હોય કે માલધારી છે ને એને ખબર ન પડે આમ તેમ, ઈ તમે તમારી હોશિયારીની વાત કરો છો, હોય 100% એમાં એને ન ખબર પડતી હોય. તમે જે વાત કરો છો એ જુદી છે, બાકી એની બુદ્ધિ. અમે લોક સાહિત્યકારો વાત કરીએ, ઓલા ફિલોસોફર નીકળ્યા, ફિલોસોફરે એમ કીધું માલધારીને આમ દિવાહરી કરીને કે આ પ્રકાશ આવ્યો ક્યાંથી, તો માલધારી ફૂંક મારીને કે પ્રકાશ ગયો ક્યાં. ભગવાન શું કરી શકે, તો કે ભગવાન તો શું ન કરી શકે એ તો કયો ને, પણ નહીં કે શું કરી શકે, તો કે એનો જવાબ જો તમારે જોતો હોય તો હું કહું એમ કેવું કરવું પડે. એ કે તો કે મને મંજૂર છે, એ કે તો તમારા સિંહાસન મને બેહવા દો તો હું કહું. બરાબર, મહારાજા ચતુર હતા, સમજુ હતા, કઈ વાંધો નહીં માલધારી કે મારે સિંહાસને આવી જાય. સિંહાસને બેઠા પછી માલધારે કીધું કે ભગવાન ધારે તો આ કરી શકે. ક્યાં વાત, આ કરી શકે, એના સિંહાસને બેહારી શકે. તો કીધું ભગવાન શું ન કરી શકે એવું જે હું કરી શકું. તોય માલધારી કીધું કે હા એવું થાય કે શું કે તમે હદ પાર કરી શકો, પણ ભગવાન કોઈને હદ પાર ન કરી શકે. પાણી હેલડે દીકરી છે બેન છે, એ હેલ ઉટકતી હોય ને, ખાલી હેલ ન ઉટકાતી હોય, હેલ ને અયું બે ઉટકાતું હોય. આ બાજુ હેલ છે એ ઉજળી થતી હોય, અંદર અયું ઉજળું થતું હોય, અને એ હેલ ભરી નાલે. એટલે આપડે એક ગીત છે, હું એક કડી ગાઉં પછી આપની મોજ આવે એવું. કેલ ભરીને હું તો હાલું રે ઉતાવળી, મારે અહીએ અરખન માં મારે ગે મેમાન ગાયા. હેલ ભરીને તો એને ખબર પડી જાય કે ઘરે કોક મહેમાન એવું છે, ઉતાવળી હાલે. લોકસંગીત નો તાણો વાણો છે ને એ બેન કોક ને આવકારવામાં છે,
કોકને ઉપયોગી થવામાં છે, કોકને મદદ થવામાં છે. અને આમાં સંગીતની પરિભાષા જે છે કે ભાંગેલાને ટેકો આપે ને એને સંગીત કહેવાય. આપણે મકાન જો અલબલી જાય ને તો એનો પિલર નો ટેકો દેવાય, આપણું નેહડું અલબલી જાય તેને થાંભલી નો ટેકો દેવાય, એમ કોયાના હૈયામાં જયારે કઈ અલબલાટ થાય ને ત્યારે એને સંગીત ના ટેકા મળે. પછી ગીત હોય, ભજન હોય કે ગઝલ હોય કે એને કોઈ પણ સંગીતમાં રુચિ હોય, એ સંગીત થી એને ટેકા મળ્યા છે. એટલે આપ ગુજરાતના ગૌરવંતા લોક ગાયિકા છો, તો આપની ઈચ્છા પડે એવો સંગીત નો જે ટેકો આપણા પ્રેક્ષકો ની બધાની એક ઈચ્છા હોય છે, તમારા ફેવરિટ ગીતો તમને જે મોજ આવતી હોય એવા ગીતો આપ ગણગણાવો એવી પ્રાર્થના. જી ભાઈ, ભાઈ તમે વાત કરી કે ભલે એને સંગીત નું નોલેજ નથી, કોઈ પણ એ કલાકાર ગામડામાંથી આવે, પણ એને હૃદય નો ભાવ બહુ સાચો હોય, અને એટલે એ કદાચ જે પણ ગાય માતાજી સાંભળી લેતો, અને એ જે પણ નીચે આપણે બેઠેલા દર્શક મિત્રો એમને એ ભાવ દિલમાં લાગતો હોય, એટલે કદાચ એ જે પણ માતાજીની કૃપાથી એનું જે પણ કઈ ભગવાનની દયાથી જે પણ હાલતું હોય, એટલે સૌથી વધારે કે તમે ક્લાસિકલ ગમે એટલું શીખો, પણ હૃદય નો ભાવ થી જે ગાતા એ તો કુદરત શીખાડે તમને, એ તમારું મન શીખાડે. વાહ વાહ. તો તમે વાત કરી એટલે હું અત્યારે જ્યાંથી ગામડામાંથી આવું છું એટલે મારે વર્ષો સુધી કોઈ સંગીત થી કઈ લેવા દેવા જ નથી, મારા બાપ દાદા ને એ લોકો રહેતા, પણ મને એટલું ખબર કે કચ્છ સંગીત નું ગઢ અમારે, અને મારું કચ્છમાં જન્મ એટલે મને કચ્છના વતનની માટીમાંથી મને સંગીત મળ્યું, એટલું હું માનું ભગવાનનો આભાર. કે અને કે ભાઈ અમારા સમાજમાં તો કોઈ દીકરીઓ પેલા ગાતી જ નહીં, ના કોઈ દીકરા ગાતા, ને કોઈને કઈ લેવા દેવા નહીં. હા, આપણે લગ્ન પ્રસંગ હોય તો બધી બાયું ભેગા થઈને જે આપણા ગાણા ગાય સમાજના, એટલે મને કોઈ કુદરતની કોઈ એવી કૃપા કે જેટલું પણ શીખવા મળ્યું છે, સાંભળી સાંભળીને શીખ્યું છે, હજી ક્લાસ નથી કર્યા. કેમ કે એ ટાઈમે મેં જયારે શીખ્યું ત્યારે તો ઘરની જે પરિસ્થિતિ એવી હતી કે શીખવા જાય તો ન્યાય પૈસા લાગે, અને બાપા પાસે એટલી, કેમ કે બાપા તો પહેલેથી ખાટલા ઉપર તો એમને લખવા થઈ ગયું, એટલે માં બધું ઘરને બધું હલાવતા. એટલે અને આમાં સરસ્વતી અને લક્ષ્મી, એમાં લક્ષ્મી હોય ને ત્યાં સરસ્વતી નો સંયોગ ઓછો હોય, સરસ્વતી હોય ને ત્યાં પછી લક્ષ્મી આવે, પછી સ્વર્ગ લતા દીદી થી માંડી ગીતાબેન હોય કે દેવરાજભાઈ હોય કે કલાના કોઈ માણસ હોય, એની શરૂઆત છે ને એ હંમેશા આર્થિક પાસા, એ કારણ કે એ વગર હૃદય ઘૂંટાય નહીં, એ વગર કરુણતા. મોટા અપવાદ ક્યાંક હોય છે પણ મોટાભાગના જીવનમાં આવું બને છે. જીઓ તો હું મારા જેટલા ગીતો છે એમાં થોડુંક લહેકો ઉત્તર ગુજરાત નું આવે, કે અમારા મનુભાઈ લખે એટલે થોડુંક ત્યાંનું આવે, મનુભાઈ બહુ સારું લખે ને, પણ મારે મેન મારું જે સુર આમ કચ્છનો, એટલે આ બે ભેગું થાય એટલે થોડુંક મને લાગ્યું ક્યાંક અલગ થયું, કચ્છનો અવાજ ને ત્યાંનો થોડો તાલ ભેગો થયો, એટલે તો હું તમને ચોક્કસ સંભળાવીશ ને બહુ સારું બધાએ સ્વીકાર્યું છે. શેર મારે રોણા શેર મારે, ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે, મારા વડવાળા ની મેર અમે લેર મારે, મારા વડવાળા ની મેર અમે લેર મારે, શેર મારે રોણા શેર મારે, ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે, આ દોસ્તો ની મહેફિલ માં દોસ્તી ની ફોજ છે, ભાઈઓ ની ભેડા આ જિંદગી ની મોજ છે, ઓ મારા ભાઈઓ છે બધા મારી હોર મારે, મારા માલધારી બધા મારી હોર મારે, શેર મારે રોણા શેર મારે, ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે, હે રોણા શેર મારે. વાહ, આ ગીત આવ્યા પછી ગાડી ચાલી અને તમે ગુજરાતના ફલક ઉપર એટલી જ સ્પીડે વડવાડાના આ ઠાકરધણી આપણી ઉપર કૃપા કરી છે, આપણી ગુજરાતની દરેક જ્ઞાતિ દરેક સમાજે બહુ બધો પ્રેમ આપ્યો, દરેક ગુજરાતી એટલે એમનો આભાર તો મારે જિંદગી ભર ક્યારે ઋણ એમનું ચૂકી જ ના શકે, કેમ કે આપણો સમાજે તો મને બહુ સપોર્ટ આપ્યો, પણ દરેક જ્ઞાતિએ કે આમ અત્યારે જ્ઞાતિ જાતિના બહુ વાળા વળવા લાગ્યા, દરેક સમાજે બહુ સપોર્ટ આપ્યો, બહુ બધો પ્રેમ આપ્યો, એટલે એ બધાનો દિલથી આભાર કે તમે જે પણ મને માન સન્માન જે પણ આપ્યું છે એમનો ખૂબ આભાર. બહુ બહુ સાચી વાત છે. મારો એક દુઓ છે કે કલાની થતી કદર આ જગતમાં જ્યારે જ્યારે, હવે આ તમે કીધું એમ ઠીક છે, સમય સમય નું કામ કરે છે બેન, એમાં દરેક સમયે હોય છે. દાખલા તરીકે મેં તમને કીધું કે તમારું સર્જન છે આ સમય માટે જ થયું હોય, અને દરેક સમય આવે છે, અને માણસ નો સમય છે ને એ જ કામ કરે છે. ઓઢા જામને જો ત્યાંથી કચ્છ માંથી દેશ વટો દેવા ન આવે તો વથલ પદમણી જેવી વાર્તા આપણને મળી ન હોત. એ સમય કામ કરે, કોકને નિમિત્ત બનાવે, ઓઢાને અહીં કંડરા ડુંગરે આવવું પડે, ને કંડરામાં આવ્યા પછી
ઓથલ પદમણી નામનું એક પાત્ર જે કઈ હોય છે અને કેવી મને તમને વાર્તા મળી છે, મારે એક જ કડી ગાઈ પછી તમારી પાસેથી કચ્છના ગીતો છે સાંભળવા છે. મણિયારો આમ તો કચ્છમાં ગવાય છે, અહીં ગવાય છે જી, કે કનરા કેરી એજી કોરમાં બેહીન મોરે કર્યો રે મલા, યાદ વોઢા ને કચડો આયો આખે આમુડા, યાદ વોઢા ને કચડો આયો આહે આહુડા નિદાર. વેલા મોડું ક્યાં કચ્છ છે ક્યાં કંડરો છે, જી જી ભાઈ, એક નિમિત બને અહીં આવે પણ છેવટે તો એને પોતાનું વતન યાદ આવે. તમે કચ્છની ભૂમિને તમારા વતન તરીકે એક આજે પણ જાળવીને બેઠા છો અને ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની એક લાઈન અત્યારે બહુ કાયમી રિપીટ થાય છે કે વેલા મોડું તમને તમારું વતન પાછું બોલાવશે બોલાવશે બોલાવશે, એમ આજે વતન તરફ બધા આવ્યા છે આ કારમાં કારમાં કારમાં. તો આપ કચ્છનું ઘરેણું તો છો જ, ગુજરાતનું ઘરેણું છે, તો કચ્છની કોઈ પણ તમારી સંસ્કૃતિ આપણી સંસ્કૃતિના જે ગીતો પ્રાંતવાદ હોય છે, અમારા પ્રદેશમાં અમુક ગીતો હોય તો અમુક ગીતો તમારા પ્રાંતમાં હોય, તો એવા કોઈ પણ ગીતો આપને મુખ્યથી સાંભળીએ બેનબા. ભાઈ અમારે કચ્છ આમ બહુ મોટો બે વિસ્તાર લાગે, એક તો વાગડ અને એક બાજુ કચ્છ, એટલે મારું અંજાર એટલે એકદમ સેન્ટરમાં, એટલે આ પાસે કચ્છ લાગુ પડે આ બાજુ વાગડ લાગુ પડે, એટલે મને બે પાહાના ગીતો મળ્યા. કેમ કે મેં શરૂઆતમાં વાગડમાં પ્રોગ્રામ કર્યા ને કચ્છમાં કર્યા અબડાસા, એટલે ત્યાં કચ્છી બોલાય, આ પાસે હાવ દેશી ભાષા એટલે ગુજરાતી એકદમ લગતી, એટલે હું તમને બે ના જે પણ મને માતાજી કૃપાથી જે પણ આવડે જો 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 બેનબા જો જો. વાગડની વાતે કચ્છી હાલ્યા જાય છે, વાગડની વાટમાં કચ્છી હાલ્યા જાય છે, ઝેણી ઝેણી ઉડે રજમાં રવા ગાલા, ઝેણી ઝેણી ઉડે રજમાં રવા ગાલા, પગ કેરા કડલા મારા રજેરે ભરાય છે, પગ કેરા કડલા મારા રજેરે ભરાય છે, કાંબિયું જલશો રે મારવા ગાલા, કાંબિયું જલશો રે મારવા ગાલા, વાગડની વાટમાં કચ્છી હાલ્યા જાય છે, ઝેણી ઝેણી ઉડે રજ મારવા ગાલા. અમુક એટલા બધા ઓલા એક હાવ ગામઠી ટાઈપના જે ગીતો અમારે ત્યાં દેશી ઢોલમાં રમાતા હોય, આપણે આહિર સમાજના ભાઈઓ વધારે રમતા હોય આ તાલમાં, તો એ એકાદ એ તમને ચોક્કસ સાંભળીશ. આપણે વરજવાણી ધામનો બહુ વારું, ઢોલીડાનો ઢોલ વાગે શિવરજવાણી, ઈ ઢોલીડાનો ઢોલ વાગે શિવરજવાણી, કે સાતવીસ સતિયું રમે આય રાણી, તે સાતવીસ સતિયું રમે આય રાણી, કાનુડા તારો ઢોલ વાગે શિવરજવાણી, ઈ ઢોલી રૂપે કાનો આયો તો વ્રજવાણી, તેદી ઢોલી રૂપે કાનો આયો તો વ્રજવાણી, ઈ ગોપી બની રાહડે રમી આયરાણી, તેદી ગોપી રૂપે રાહડે રમી આયરાણી, કાનુડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, આહિર કુળ ને ઉજડા કરે છે વ્રજવાણી, સત્યું આજે પાડિયા થઈને પૂજાણી આય રાણી, આજે પાડિયા થઈને પૂજાણી, કાનુડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી. જીઓ જીઓ બેનબા, આ હેલારો પિક્ચર છે ને આ વાત ઉપર જ છે. જી જી ભાઈ, આ જ વાત છે. મેં ઘણા મારા પ્રોગ્રામમાં વાત કરી છે, 140 આય રાણીઓ કૃષ્ણ રૂપી રામ ઢોલી આવે અને વ્રજવાણી ભજાભાની એક આખું ગીત ગાઉં છું, મને મોઢે નથી, આહિર બેટી 140 વૈકુંઠે થઈ ગઈ વાલી, સાંભળીએ ખુદ સંભાળી અને હેતેથી હારે હાલી, જે 140 ગોપીઓ હતી કૃષ્ણને પામી નહોતી શકી, એ જ આહિરના આંગણામાં એ એનો અને ચિત્તના મોક્ષની એક વાત મેં સંતો પાસેથી સાંભળી છે કે આ ચિત્તનો મોક્ષ છે,
અદભુત ઘટનાઓ. આ દુલેરાય કારણીએ કચ્છગલાધર કેવડી બધી વાતો, જેમ સૌરાષ્ટ્રમાં મેઘાણીએ જીતી દીધી છે. આ બધી આપણી સંસ્કૃતિની જે વાતો છે એ માણસના જીવનોમાંથી આવી છે બેનબા. ગમે છે બધાને, એટલે બધાને પોતાની સંસ્કૃતિ ગમતી જ હોય, ગમતી જ હોય, કારણ કે એની સાથે ઓતપ્રોત છે. સવારથી ઉઠે છે તે હાંજ લગીના એના ગીતો એમાં મળે છે. આપણું એક એવો પડ, આપણે ઘંટી ગીતો હતા, આપણે ત્યાં વલોણા થતા થતા વલોણા કરતા કરતા ગીતો ગવાતા, આપણે ત્યાં હાવણો લઈને ઈ વાહિંદા કરતા કરતા ગીતો ગવાતા, આપણે ત્યાં ધાબો નાખતા હતા ધાબો નાખતા નાખતા ગીતો ગવાતા, આપણે ખેતરે કાંગ ને ખેતર ક્યાં હતા લે કોઈ કાંગ લ્યો, જ્યાં ગયા છે ત્યાં આ બધા ગીતો. એટલે આપણી સંસ્કૃતિ થી આપણું આ લોકસંગીત છે એ બહુ ઉજળું છે. દરેક પ્રાંત નું લોકસંગીત હોય, દરેક પ્રાંત નું. પણ વારંવાર અપીલ કરીએ છીએ, બધાને કરીએ છીએ કે આપણા વારસાને જાળવો હોય ને તો ગુજરાતી ભાષા છે એ જીવંત રાખવી બહુ જરૂરી, કારણ કે જૂના શબ્દો આ ગીતોમાં આવે છે ને તો એ આજે માણસોને ખબર નથી કે હું કેવા માંગે છે. સંસ્કૃતિનું રક્ષણ છે એ લોકસંગીતના માધ્યમથી થયું છે. રાવણ અથા વારાવાએ રામવાડાના, જોગીદાસ કુમારના, કાદુ મકરાણીના, વાછરા દાદાના ગીતો ગાઈ ગાઈ વગાડી વગાડી ગલીઓ ગલીઓ શું દેતા આપણે એને, લોટ દેતા કે બાજરો ઘઉં દેતા. આ તો હવે બેનબા સુવર્ણ યુગ આવ્યો છે કલાઓ, કલાકારો માટે મૂલ્યાંકનો પૈસાથી થાય છે. આજે પછી તો જેવો સમય, સમય પ્રમાણે આપણે બધું કરવું પડે છે. પણ એ આખો જુદો આખો એક વખત હતો કે તેથી પોતાના જીવનનો ન્યોછાવરજન્ય કર્યા હોય એને યાદ કરી અને જગતના ચોકમાં એના ગુણગાન છે એ ગાતા હોય. તો આ બધા લોકસંગીતના માધ્યમથી આપણે ત્યાં રહ્યા છે. એટલે એવું લોકસંગીતનું માધ્યમ લઈને આપ આ ગુજરાતના ફલક ઉપર છો, એટલે મારી વિનંતી છે આપને પછી જે યોગ્ય લાગે એ ઠાકરધણીનું ગાવ તો ભલે કોઈ પણનું ગાવ, પણ તમને જે યોગ્ય લાગે બેનબા. જરૂર જરૂર જરૂર. ભાઈ હું તમને સંભળાવીશ, મેં બે દિવસથી હું સાંભળું, હવારે રોજ વહેલા ઉઠવાનું થાય એટલે. ભાઈ બિરજુભાઈ ગાયું છે ને કવિ કેદાન, કેદાન મામાએ લખ્યું છે આપણે ગેડિયાના ઠાકરનું, એટલે હું તમને સંભળાવીશ. વાહ 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 વાહ. આપણે બેનબા શ્રુતિબેન આહિર જોડાયા છે, તો બેન તમને જે મુરલીધર થયો તો આ બધાએ મારા સિનિયર છે શ્રુતિબેન, અને બધાને મેં બહુ બધા સાંભળ્યા નાનપણમાં. મને ભાઈ લગભગ આ લાઈનમાં 7-8 વર્ષ જેવું થઈ. આપની આપની મહાનતા છે, આપણને જે કલા મળી છે સ્પર્શી છે એનું કારણ એ છે કે આપ આપણે ગુજરાતના અવલ નંબર ઉપર આજે બિરાજો છો, છતાં આવી વાતોને જે તમે ટચ કરો છો ને, ભૂલા નથી ને, એ જ આપની કલા આપની યોગ્ય જગ્યાએ મળી છે આ એનું પ્રમાણ છે. જો બેન તો હું તમને જરૂરથી સંભળાવીશ. જાણું હું તો એટલું જાણું રે ઠાકર તારું ઠીક ઠેકાણું રે, જાણું હું તો એટલું જાણું રે ઠાકર તારું ઠીક ઠેકાણું રે, ગેડીએ ગાદી રાજ રજવાડું, ગેડીએ ગાદી રાજ રજવાડું, ઠાકર વાળો ઠાઠ તારો ઠાકર વાળો ઠાટ, જાણું હું તો એટલું જાણું રે ઠાકર તારું ઠીક ઠેકાણું રે, ગૌધન તારા યાગણે ભાળ્યા નજર વગુનાથ, ગૌધન તારા યાગણે ભાળ્યા નજર વગુનાથ, હવે નેહડે નજર્યું રાખતો રેજે હો, મારા નેહડે નજર્યું રાખતો રેજે, વાછરું વાળી ન જાય તારા વાછરું વાળી ન જાય, જાણું હું તો એટલું જાણું રે ઠાકર તારું ઠીક ઠેકાણું રે, કોઈ કહે તને કાળિયો ઠાકર કોઈ નો કાળવો નાથ, કોઈ કહે તને કાળિયો ઠાકર કોઈ નો કાળવો નાથ, કેદાન કે તું દેવ દયાળો, કેદાન કે તું દેવ દયાળો, મારો દ્વારિકા વાળો નાથ, મારો દ્વારિકા વાળો નાથ, જાણું હું તો એટલું જાણું રે ઠાકર તારું ઠીક ઠેકાણું રે. વાહ. કેદારજી મારા પણ મિત્ર છે, કિશોરદાનજી ટાપરિયા, અત્યારે તો સારી એની કલમ બહુ બહુ સારી એમની, લઈ જા ને તારી સંગાથ તારા વિના ગમતું નથી થી માંડી, અને વર્ષોથી પોતે સારા ગાયક પણ છે, ભજનીક છે, અને એટલે આ ન્યાય આપે છે. એટલે આપ યાદ કરાવ્યું છે તો હું પણ, મને કેદાનજી થી બે દિવસ થી વાત થાય છે, સમય નથી મળતો. આજે તમે યાદ કરાવ્યું છે એટલે હું એની એક રચના એક ચારણ તરીકે બે કડી ગાઈ, અને તમે કેદાનજી ને યાદ જ કર્યા છે તો હું પણ મારી ફરજ. કે જાજી રે ખમાયું હોના,
તને જાજી રે ખમાયું ચરણ કુળ ની તારણ હરિયાય જાજી રે ખમાયું અમણ ચરણ કુળ ની તારણ હરિયાય જાજી રે ખમાયું કાળા વાદળ મળિયા કાળી રાતું ને અંધારિયું કાળા વાદળ મળિયામાં કાળી રાતું ને અંધારિયું વીજળી વેગરે આઈમાં આવીને અંજવાર્યું તેજી વીજળી વેગરે આઈમાં તે તો આવીને અંજવાડ્યું ગીત તો મોટું છે બેનબા પણ છેલ્લી કડી મને બહુ ગમે છે કેદારની પ્રાણવાન મને કડી ગમતી હોય કેદાન કે કઈ ન માગું હું મેળી ઘોડી કે વાડીયું કેદાન કે કઈ ન માગું હું મેળી ઘોડી કે વાડીયું પણ બીજી બીજ ઉગે એવી તલખે આંખ હવે બીજી બીજ ઉગે એવી તલખે આખડ્યું જાજી રે ખમાયું હોનાલ તને જાજી રે ખમાયું ચરણ કુળ ની તારણ હરિયાય જાજી રે ખમાયું એટલે ઘણા બધા મિત્રો જોડાયા છે બેન રશ્મિતા બેન રબારી અમારા મારા મોટા બેન થાય અમે એક કુળમાંથી આવીએ તો બેન પણ જોડાયા છે બેન ને જય માતાજી જય માતાજી રશ્મિતા બેન સાથે મે ઘણા પ્રોગ્રામો આપની સાથે તો બહુ ઓછા આ વિસ્તારમાં આપણે આવવાનું થયું છે પણ મારા વિસ્તારમાં રશ્મિતા બેન છે શ્રુતિ બેન છે અને પારિવારિક સંબંધો અને બધા આપણું ગૌરવ છે જો બેન અને અમાર ત્યાં કચ્છમાંથી રતનાલથી ભાઈ નંદલાલ છાંગા બહુ સારું ગાય ભાઈ હું આપને ચોક્કસ થી સંભળાવીશ મને બહુ ગમે છે એની એક એક કડી એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ મારા રુદિયામાં રાખું મોગલ જપું તારા જાપ મારા રુદિયામાં રાખું મોગલ જપું તારા જાપ હવહમી વેળાએ માં દિવસ લાગે દોયેલા રાતની માથે પડી રાત આ મંડું મુંજાતા તારા મઢડે દોળી આવતો મોગલ સુતી હોય તો જા બોલાવે તારા બાલ એક દીવાની દિવેટે હો કવિ કેદાન કે માંગ્યા પેલા માવડી આપી દેશે આય મોગલ મચરાળી ઓખા ધરવાળી વારણા લો વારંવાર તું કરજે મારા કામ એક દીવાની દિવેટે આયલ કરતી મારા કામ મારા રુદિયામાં રાખું મોગલ જપું તારા જા જો 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 મારા રુદિયામાં રાખું જપું તારા જા બેનબા આમ તો મને ખ્યાલ નથી પણ આ ઘણા કાર્યક્રમોમાં આપણને જવાનું થાય તો મેં સાંભળ્યા છે આપણા કાર્યક્રમોમાં પણ કે જેવો માહોલ હોય છે એ પ્રમાણે આપણે ગાવાનો પ્રયાસ કરીએ અને સાચો કલાકાર જ એ છે કે ઓડિયન્સને ઓળખ અમુક એની અપેક્ષાઓ તો હોય જ છે આપણી પાસે ફેવરિટ ગીતો હોય તો લઈને આવ્યા જ હોય છે 100% આપણે ગમે
પણ ઘણી જગ્યાએ સંતવાણીના માહોલમાં જવાનું થાય, ઘણી જગ્યાએ સંતોનું સાનિધ્ય હોય કે ઘણી જગ્યાએ એવા પ્રસંગો હોય, તો આપણે એ રીતે એમાં ફેરફાર કરવો પડે. તો મારી ઈચ્છા છે કે કોઈ પણ સંતોની સંતવાણી આપના મુખેથી ભજન રૂપે જે કાંઈ આપને અનુકૂળ હોય એ રીતે. ભાઈ હું વધારે પ્રોગ્રામ લોકડાયરો મારે હોય એમાં શરૂઆતમાં 4-5 ભજનો હોય, પછી લોકગીતો અને થોડા ઘણા અમુક હિન્દી ગીતો. આપણે ભાઈ રાજભા ગઢવી જોડાયા છે, તો એમણે મહારાણા પ્રતાપને યાદ કરવાનું કીધું છે, તો હું જરૂરથી ભાઈ લઈશ. જય માતાજી. જી જી, તો હું ચોક્કસથી લઈશ. અને ભાઈ મને રાજસ્થાનનું હું પણ સાંભળું છું ને ગાઉં છું, કેમ કે ન્યાય મારા થોડા ઘણા પ્રોગ્રામ થતા હોય એટલે. તો આપે જી, તો હું આ મેં સર્ચ માર્યું તો અમુક જગ્યાએ ગઝલ લખેલું આવે છે, અમુક જગ્યાએ ભજન લખેલું આવે છે, પણ હું આપને સંભળાવીશ, પછી આપ મને કહેજો કે આ ગઝલ છે કે ભજન. અજબ યા જગત છે ઊંડાયે ના પાયા, અજબ યા જગત છે ઊંડાયે ના પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા, આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા. સમય આવે સુખ નો ત્યાં જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. સમય આવે સુખ નો ત્યાં જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. ઈ વખત આવે વહમો બને સૌ કોઈ પરાયા, વખત આવે વહમો ત્યાં સૌ કોઈ પરાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. બધું જાણવા છતાં એ પછી જે જે ગાય એની ઉપર હોય તો કદાચ ગઝલ પણ હોય શકે, પણ જે હોય એનો ભાવ બહુ સાચો છે, મહત્વ બહુ અંદર શું છે એ છે. એટલે ભાઈ મને હજી આ સંગીત ના જીવનમાં બહુ ઓછી હજી જાણ છે, કેમ કે હજી મારી શરૂઆત છે અને મારે હજુ ઘણું બધું તમારા બધા પાસે શીખવાનું છે. એટલે તમે કયો છો અને અમે કહેતા નથી, બાકી આમાં બધું એમ જ હોય. સ્વર કિન્રી આપણા હિન્દુસ્તાન ગૌરવ લીએ, કલા જગત ગૌરવ લીએ, આપણે સરસ્વતી ના દર્શન થાય એવા. લતા દીદી હજી જો એમ કેતા હોય કે હું શીખું છું, તો પછી આપણે તો અધિકાર જ નથી બોલવાનો. બિલકુલ બિલકુલ બિલકુલ. જીઓ જીઓ. હું આપે સંતોની વાત કરી એટલે હું એક ગુરુ વંદના મને મને બહુ ગમે છે, અને મારા બાપુ મારા ગુરુ પૂજ્ય કડીરામ બાપુ જ્યાં હાજર હોય ત્યાં હું આ ચોક્કસથી લઉં છું. એટલે જય હો જય હો. વાહ. વારી જાવું રે બલિહારી જાવું રે, હો વારી જાવું રે બલિહારી જાવું રે, મારા સદગુરુ આંગણ ગાયા મેં વારી જાવું રે, મન ઠારન આંગણ ગાયા મેં વારી જાવું રે. સદગુરુ દર્શન દિના મારા ભાગ ઉદય કર દિના, હો સદગુરુ દર્શન દિના મારા ભાગ ઉદય કર દિના, મારા કર્મ ભરબ સબ સીના મેં વારી જાઉં રે. વારી જાઉં રે ગુરા બલિહારી જાઉં રે, હો વારી જાઉં રે બલિહારી જાઉં રે, મારા સદગુરુ આંગણ ગાયા મેં વારી જાઉં રે. વાહ વાહ. અંજવાળું અંજવાળું ગુરુદેવ તમે આવ્યા અંજવાળું, આપણે જે અહીંયા ગીત ગવાય છે. ભાવ છે એ બેન, રસ્તા છે એ જેમ જુદા જતા હોય, પણ બધાને પહોંચવાનું ઠેકાણું તો એક જ છે, એ ગુરુના જે ગાદી સ્થાન જેના જે ગુરુ હોય ત્યાં જતા હોય. એટલે ભીતરનો ભાવ છે અને કિંમત ભાવની જ છે બેન. જી બિલકુલ ભાઈ, ભાવની જ છે ને. હાલો આજે તમને ખબર છે જેટલા વ્યસન વાળા છે એ કેટલો ભાવ દેતા છે એને, એ પાકીઓને આજે એને ખબર પડી છે. ઓહો હો, આ તો ઘી ની સાઈડ કાપી ગયા. એટલે આ ભજનમાં પણ ભાવ રહેલો છે, અને આપણો જેટલો ભાવ હોય ને એટલો જ ભાવ શ્રોતાઓનો એમાં હોય છે. તમારી વાત સાચી છે બેનબા, જેની આપને જો ફરમાઈશ કોઈ નહીં આવતી તો ચોક્કસ પૂર્ણ કરજો. અને મારી ઈચ્છા છે કે આપ હિન્દી ઘણા ગીતો પણ સારી રીતે ગાઈ જાણો છો, તો જે આપને કોશિશ કરું મને. આમ અમારે કચ્છમાં રહીએ એટલે અમારે મારે સ ને સ માં બુક આમ સ ને સ ને બહુ તકલીફ પડે આમાં, એટલે હિન્દીમાં પણ બહુ તકલીફ પડે મારે, કેમ કે અમારે ને આ ગચ્છી આમ હું તો હજી ઘણી બધી આમ સુધારવાની કોશિશ કરું, પણ કચ્છી એક લયકો આવી જાય એટલે પ્રોપર એકદમ જે આપણે
હારી ગુજરાતી કે ઈએ ન બોલાય મારે, એટલે બહુ તકલીફ પડે ભાષામાં. તો પણ હું કોશિશ કરીશ. અને ભાઈ રાજભાની ફરમાઈશ હતી તો મહારાણા પ્રતાપ ની રાજસ્થાની ધરતી જો જો. વાહ વાહ. હલ્દી ઘાટી મે સમર લડ્યો, વાહ. હલ્દી ઘાટી મે સમર લડ્યો, વો માયડ થારો લાલ કઠે, વો ચેતક રો યશવાર કઠે, વો મહારાણા પ્રતાપ કઠે, વો એક લિંગ દીવાન કઠે, વો મહારાણા પ્રતાપ કઠે. મે બાચો રે ઇતિહાસ મે માયડ થે એડા પૂત જણ્યા, થન પાન લજાયો ની થારો રણધીરા વે સરદાર બણ્યા. વેર્યા રે મન શોભા દિલા, વેર્યા રે મન શોભા દિલા, સારા પડર્યા ઉન રે આગે. વે ઝુક્યો નહીં નર નારીઓ અકબર રી સેના રે આગે. હિન્દવા સૂરજ મે વાડી રતન, વો મહારાણા પ્રતાપ કઠે, વો એક લિંગ દીવાન કઠે, વો ચેતક રો યશવાર કઠે, વો મહારાણા પ્રતાપ કઠે. વાહ વાહ. ભાઈ આ ગીત આમ મારે રાજસ્થાનમાં જવાનું થયું, પણ આ ગીત મેં પહેલી વાર સાંભળ્યું એટલે તરત મને આમ એના લિરિક્સ તરત મોઢે થઈ ગયા. અમુક એવા ગીતો હોય કે હું ઘણી વખત સાંભળું તો એ મગજમાં બેસતું ના હોય, પણ આ તરત મને બહુ ગમ્યું. અને ત્યાંના કલાકાર છે પૂજ્ય પ્રકાશ માલીજી, મારે એમને 4-5 વખત મળવાનું થયું ને એમણે મને એમના લિરિક્સ આપ્યા ને એમને મને શીખવાડ્યું, એટલે હું એમનો આભાર માનીશ કે હું આપને સાંભળીને આટલું સારું ગાઈ શકી આ ગીત. અને રાણા પ્રતાપ ને તો મને રાણો શબ્દ મારા માટે બહુ લખી રોણા શેરમાં, પછી આમ તો રજ કહી શકાય, મારા સરને પાછળ ર લાગે અને એકલો રબારી, એટલે ર મારા માટે બહુ લખી રહ્યું છે ગીત. ર નો રણકાર તમને ફેડ્યો છે. જી જી જી. હાજી હાજી. ઘણા ને અમુક સાથે અને જે ગમે ને એ જ યાદ રહીએ. જી જી જી. જે ગમે નહીં ને એ તમે પછી યાદ ન રહીએ, પછી જોઈ જોઈને તમે ગાવ ને કરીએ એ અલગ વાત છે આપણે, પણ એમાં પ્રાણ ના આવે. જી જી જી. બિલકુલ. અને આમાં જ એક બીજું ગીત મારા ઘરેથી જોડાયા છે તો એમને બહુ ગમે. જય ચિત્તોડ કે જય મેવાડ ફિલ્મ 1961 કે એમાં આવી હતી, ને એમાં પૂજ્ય લતા મંગેશકરજીએ ગાયું હતું કે મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીના મેદાનમાં જાય અને એમના ધર્મપત્ની અજબદેવ પવાર ચેતક ને એવું કેતા હોય. આમાં તમને થોડું હું સંભળાવીશ, બાકી આપ તો જાણકાર છો, આપને તો ના 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 અમને એ તમે જેવું ધારો એવું કઈ ન હોય. જી ના, એટલે મેં કીધું તમને સંભળાવું આમ. ના ના, સાંભળવું જ છે. સમજદાર વર્ગ તો થોડું વધારે મજા આવે. જી, બાકી આમ હું વધારે પછી અમુક હોય તો હું જે આવે એ કહી દઉં એટલે. ના 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 ના, બરોબર. જી. ઓ પવન વેગ સે ઉડને વાલે ઘોડે, તુજ પર સવાર હૈ વો મેવાડ રી શાન હૈ વો, રખિયો રે આજ ઉન રી લાત. તુજ પર સવાર હૈ વો મેરા સુહાગ હૈ વો, રખિયો રે આજ ઉન રી લાત. તેરે કંધો પે આજ ભાર હૈ મેવાડ રા, કરના પડેગા તુજકો સામના પહાડ કા. હલ્દી ઘાટી નહીં ખેલ કોઈ ખિલવાડ રા, દેના જવાબ વહાં શેરો કી દહાડ રા. ચેતક મહાન હૈ તું બિજલી રા બાણ હૈ તું, ચેતક મહાન હૈ તું બિજલી રા બાણ હૈ તું, રખિયો રે આજ ઉનરી લાજ. ઓ પવન વેગ સે ઉડને વાલે ઘોડે. રાજભાઈ મને નથી આ નકરતો, હું ગાઈ દે રાણા ને સંભાળજે, ચેતક રાણા ને સંભાળજે. જેમ આ વાત કેમ આવી, કેમ કીધું અજયદેવ પવારે કે ચેતક તારી જવાબદારી છે, એ જ આપણો ગુજરાતી આપણો ગાંધીગીર નો અત્યારે તો રાજભા અમારા સમાજ નું ગૌરવ છે, એના દ્વારા અદભુત ગીત આવ્યું. તમે યાદ કરાવો છો ત્યારે મને પણ એક યાદી થાય છે, ગોવિંદભાઈ પાલિયા એની એક કડી મારે ચેતક અને રાણા પ્રતાપ ની. જરૂર. એવો ડણ ક્યો રે હાવાજ ડાઢ
રે ક્યા બાત તાતા વારણા લેતી હલદીની વાન રાય રે મે વાડ નામ ઉભી ક્યા બાત ક્યા બાત એવા રંગ છે રે જાજે રા પ્રતાપ રાણ ને હા ક્યા બાત એવા અનેક નમતા અકબર ને ઉંબરે અણનામી તું એ રહ્યો રાણો એક રે મે વાડ નામો ભી ક્યા બાત એવા રંગ છે રે જાજેરા પ્રતાપ રાણ ને રાણા પ્રતાપ વિશે અમારા સાહિત્યકારો ને અને ચારણો ને બોલવાનું મળે તો જાણે મોસાળમાં જમણવાર અને મહાપીરનાર એવા અહીંયા પછી અમારા અનુભવ હોય કે હરીશદાન હોય કે જીતુદાદ હોય કે રાજભાવ હોય કે જે કોઈ આ બધા ગૌરવંતા આપણા જે પુરુષો છે એમાંનું એક એટલે જનની પુત્ર જણતો એહડા જણ જેહડો રાણ પ્રતાપ અકબર હુતા હાલ થળગે જેમ શિયાણે સાપ એવા દુઆ લખાણા છે. એટલે આપે પ્રતાપને યાદ કર્યા, વીરવર પુરુષોને યાદ કર્યા. મને ખ્યાલ છે બેનબા આપના અવાજમાં થોડું જાજુ છે, છતાં તમે મારી સાથે જોડાઈ અને આપનો ખૂબ ખૂબ આભારી છું. એટલે લાંબો સમય નહીં લઉં, પણ તમને ગમે એવી એકાદી કોક રચના ગાઈ અને પછી તમે જ કોક ભેરવી કરી અને આપણે આપણા આ સંવાદને વિરામ આપશું. ભાઈ મને બહુ ગમે ભાઈ રાજભાઈ લખ્યું છે અને મેં એમણે એક બે વખત મેં એમનું પ્રોગ્રામ સાંભળ્યું, પછી મેં મારા આલ્બમમાં લીધું નવરાત્રી નું આલ્બમ. એમાં તો હું તમને એ ચોક્કસ સાંભળાવીશ. ભાઈ રાજભાઈ પણ લાઈવ જોઈ રહ્યા છે તો ભાઈ વાહ 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 કવિરાજ જીઓ. હે મારા શિરેશ લોબડી ચારણ શું હું ગઢજુ નાડા ની નાગબાઈ શું મારા શિરેશ લોબડી ચારણ શું હું ગઢજુ નાડા ની નાગબાઈ શું વાહારે વાહોલિયા હાલિયાવું હું મઢડા મુકામ માં જતી આવું વાહારે વાહોલિયા હાલિયાવું હું મઢડા મુકામ માં જતી આવું એ મઢડા મુકામ માં જતી આવું મારી આઈ હોન બાઈ ને મળતી આવું મારા શિરેશ લોબડી ચારણ શું હું ગઢજુ નાળા ની નાગબાઈ શું જો 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 જો. આપણો બસ બે પાંચ મિનિટ નો સંવાદ છે. છેલ્લે આપને એ પૂછું બેન કે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ને આપ મળ્યા ત્યારે એમની પાસે કોઈ ગીત ગાયેલું આપે? જી બિલકુલ ભાઈ, એ તમને સંભળાવીશ. એ ભાઈ મનુભાઈ ને એમણે બહુ સારા લિરિક્સ લખી આપ્યા તેમણે અને મેં એમને ત્યાં જઈને સંભળાવ્યું. એટલે હોય અમે રાજી મોદીજી ના રાજ મારે અમે રાજી મોદીજી ના રાજ મારે સૌ સહેમત તમારી વાત મારે સૌ સહેમત તમારી વાત મારે પછી વટ પડે છે ગુજરાત મારે પછી વટ પડે છે ગુજરાત મારે સાચા ના સાથી જનતા ના રખેવાળ છે પોતાના લોકો ની હૈયે હંબાળ છે હોય આવા વીરો પાક્યા છે ગુજરાત મારે આવા વીર પાક્યા છે ગુજરાત મારે અમે રાજી મોદીજી ના રાજ મારે. વાહ, સવાલ થી એક કડી મને બહુ ગમી, સૌ સહેમત છે તમારી વાતમાં. જી જી જી, દીકરો કોઈ નાજ ન પાડી ગયો. નો પાડી ગયો, સાચી વાત. એટલે આપની સાથે સંવાદ થયો સુરના માધ્યમથી. એટલે પનેવી સાહેબ પૃથ્વીરાજભાઈ એમનો ખૂબ ખૂબ આભાર, તમારો આભાર. છેલ્લી કોઈ ભેરવીની એક બે રચનાઓ ગાઓ અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે આ કારમો કાર આપણો પસાર થઈ જાય અને સારા પ્રસંગોમાં આપણે પાછા આપણા પ્રોગ્રામો કરતા થાય. તો છેલ્લી રચનામાં ભેરવી ગાઈ અને આપણા સંવાદને આપણે વિરામ આપીએ બેનબા. જી ભાઈ, આપ એવું એવું હોય તો આપ ભેરવી કરજો, પણ આ હું એક ગીત તમે મને હિન્દીનું કીધું એટલે મેં હિન્દી લઘુ ગાયું નથી. અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે હું આ હિન્દી તેરી મિટ્ટી લગભગ બધે ગાઉં છું ને મારા ખ્યાલથી ભાઈ સાયરામભાઈ ભાઈ કીર્તિદાનભાઈ આ બધા અમારે
નમસ્તે ટ્રમ્પમાં જે મારે પરફોર્મ કરવાનો જે મને મોકો મળ્યો એમાં મેં આ ગાયું હતું ને, તો બધાને બહુ ગમ્યું ત્યારે. અને આપણા યુવાન જે મિત્રો છે, ભાઈઓ છે, એમને બહુ ગમે છે ને. અત્યારે આપણા ડોક્ટર, નર્સ, સફાઈ કામદાર અને પોલીસમેન આ બધાને આપણે બિરદાવતા એકાદ. વાહ, જીઓ જીઓ બેનબા, જીઓ. મજબૂર હુઈ જબ દિલ કી દુઆ તો હમને દવા સે કામ લિયા, વો નબ્ઝ નહીં ફિર થમને દિયા જિસ નબ્ઝ કો હમને થામ લિયા. મજબૂર હુઈ જબ દિલ કી દુઆ તો હમને દવા સે કામ લિયા, વો નબ્ઝ નહીં ફિર થમને દિયા જિસ નબ્ઝ કો હમને થામ લિયા. બીમાર હૈ જો કિસ ધર્મ કા હૈ યે હમસે કભી ના ભેદ હુઆ, સરહદ પે જો વર દેખા કી થી અબ ઉસકા રંગ સફેદ હુઆ. ઓ દેશ મેરે તું જીતા રહે તુને શેર કે બચ્ચે પાલે હૈ, એક લાલ હુઆ બલિદાન તો ક્યા સો લાલ તેરે રખવાલે હૈ. ઓ દેશ મેરે તું જીતા રહે તુને શેર કે બચ્ચે પાલે હૈ, એક લાલ હુઆ બલિદાન તો ક્યા સો લાલ તેરે રખવાલે હૈ. તેરી મિટ્ટી મેં મિલ જાવા ગુલ બન કે મેં ખિલ જાવા, ઇતની સી હૈ દિલ કી આરજૂ.